તો આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદથી અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. દર્શલ રાવલ સંવાદદાતા ફોનલાઈન પર. દર્શલ, આખરે કોણ છે આ શખ્સો જેઓ વારંવાર ત્રાસ આપી રહ્યા છે અને આપઘાતનો પ્રયાસ કરનાર વ્યક્તિ કોણ છે? જગદીશ, જે પ્રકારે જમાલપુર વિસ્તારમાં ઘટના બની છે, વ્યાજખોરના ત્રાસથી જે યુવકે જે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે, હાલ જે યુવક જે છે તે વીએસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. પોલીસ આ બાબતે એક તપાસ કરી રહી છે અત્યારે કે જે પ્રકારે જે યુવકે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે અને ખાસ કરીને જે મચ્છર મારવાની દવા તેને પીધી હોવાનું એક સામે પણ આવ્યું છે, તે ઘટના જે છે કયા કારણોસર બની છે. કારણ કે અત્યારે પ્રાથમિક જે માહિતી મળી રહી છે તે પ્રમાણે વ્યાજખોરના ત્રાસથી આ પ્રકારે યુવકે ઝેરી દવા પીને આ રીતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. કોણ વ્યક્તિ છે તે હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ પોલીસ જે છે તપાસ કરી રહી છે, નિવેદનો લઈ રહી છે અને નિવેદનમાં કહી શકાય છે કે નામ ખુલી શકે છે વ્યાજખોરોના, તેની સામે કાર્યવાહી થઈ શકે છે. પરંતુ હાલ જે પ્રાથમિક જે છે તે યુવકને સારવાર આપવાની જે કામગીરી ચાલી રહી છે, કેટલું વ્યાજ દીધું હતું અને કેટલા ટકા ઉપર વ્યાજ દીધું હતું તેની પણ અત્યારે અહીંયા એક માહિતી મેળવવામાં આવી રહી છે. એટલે કે આ માહિતી મેળવ્યા બાદ જ સમગ્ર જે છે વિગતો સામે આવી શકે છે કે આખરે આ સમગ્ર વિગત શું હતી, કેટલા જે વ્યાજ લીધું હતું અને કોણ વ્યાજ વ્યાજખોરોના ત્રાસની વધુ એક ઘટના પ્રકાશમાં આવી અને તેના કારણે આપઘાતનો પ્રયાસ કરનાર વ્યક્તિ જે છે તેને ઝેરી દવા પીધી છે, હાલ તેમને સારવાર આપવામાં આવી રહી છે.